હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના વ્લોગમાં. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો હજી તો એને ઉઠા છે અમે લોકો. બા, તમે ઉઠતા હતા? હું ઉઠી ગઈ કે મને ઊંઘ આવી ગઈ હતી. હજી તો જો ઉઠા છીએ ને, જો હવે બધું આ કોથમીર ને લસણ ની બધું પોલ નાખી, કોથમીર સુધાર નાખી, એ બધું કરી ગાબા. હા, બધું બેઠા બેઠા સુધાર નાખી. આપણું કામ ચાલુ હોય તો આપડે ક્યાં હોવા જાય. તો પછી હું ઉઠી હવે કીધું આ બધું સુધારી લઈ, ત્યાં પડી જશે, પછી રસોઈ ટાણું થઈ જાય. હા, એવું જોઈએ. તમે લોકોએ કાલના વ્લોગમાં કોમેન્ટ કરી ને કે પુષ્ટિ દીદી, અળદિયામાં તમે ગુંદ કેમ નો નાખો? તો ગુંદ છે ને અમે અળદિયામાં નથી નાખતા બા ને એ લોકો, કારણ કે પપ્પા ને છે ને સાદા જ એમ અળદના લોટ ને બીજું અમે જે કર્યું ને એ જ રીતના અળદિયા ભાવે. કામ અમે દાદા ને હે ને પછી દાંત નમરે ને એટલે ચોટે, એટલે એ કઈ છે કઈ બહુ નાખતા નહીં, મારા નહીં ખવાય. હા, એટલે અમે જો ગુંદ ખાવા માટે તો સ્પેશિયલ ગુંદના લાડુ બનાવ્યા છે, જે હું ખાઉં હું થોડા. એટલે છે ને અમે એમાં સૂટ પાવડર ને બધું એમાં નાખ્યું હતું, પછી છે ને આમાં એટલે અમે ન નાખ્યું. વધારે જોઈ એટલે એને ભાવે, એટલા ભાવે હું કરી તો એ ખાઈ હવે. હા, બાકી તમે ગુંદ નાખી શકો, પછી સૂટ પાવડર નાખી શકો, તમે બધું નાખી શકો. નાખી હવે, હા, જે નાખવું હોય નાખી હવે. આશીષ ની જો હેર સ્ટાઈલ બદલી નાખી કાલે, જે હેર કટ કરાય એવા કાલે જ કરી લ્યો. તો કાલ ના વ્લોગ માં જોઈએ છે. હા, મારે કરવી હતી અલગ હેર સ્ટાઈલ, પણ કે ના તમ કપાય આવો તો જાવ તો કે એ આશીષ નું કેવું ખબર છે, આપણે હે ને એને કેવું જ પડે કે જાવ હવે હેર કટ કરાય આવો, ન કરી જાય જ ને એમનેમ જ રહે. કે તો મારે આ વખતે મોટા કરવા આવ્યા ને એના પછી હેર સ્ટાઈલ હાવ બદલી નાખી એ કીધું. વચ્ચે થોડા ક્વેશ્ચન આવતા હતા, બા માળા કરે છે? તો હા, બા માળા કરે છે. ખાવાનું હોય છે તો મને ખબર હે, કઈક ને કઈ ખાવાનું જ બહાર ગયો તો કીધું કારોલા જૂની શેરી પાસે બોલતો ને અહીંયા કાકા દેખાણ આય સમોસા વાળા. હા, સમોસા લઈ જા. અરે તમારી ભલી થાય, ઘરે સમોસા નત ખાતા? અરે ખા, પણ કાકા ના સમોસા ને મજા આવે મને, એટલે હું એને સમોસા લઈ આવ્યો. આમ કે બહાર ન મોકલાય ને, ઘરે કઈક ને કઈક બહાર નું લઈને જાવે. બસ બહાર જાવ એટલે કઈક ને કઈક ખાવાનું પકડી. બહુ ખાતો ડાલો ને તમે તો, એમાં કઈ ન થાય. ઈ તો ઈ ચાલો હાલો તો ખાઈ લો, ખાઈ લે સમોસા. બા જોઈ જોયું સમોસા લઈ લીધા, એને તો ખાવાનું તો હોય. બા પેલા આવી રીતે લઈ આવતા, લઈ આવ્યા લઈ આવ્યા ને પાછો મને એમ કે મમ્મી તમારે કઈ ખાવું લે તો. તો આપણે હે ને ખાવ પીવાનું ધાલતો જોઈએ, મમ્મી પૂછજો પેલા થી. તો ભલે હું આવ્યા પછી એવું નથી ને, નકર મારે ઉપર બ્લેમ આવશે. એ હું તો કહું છું ઘરવાળો ને આમ બે ખાવા બધી રીતે અમારી ચોઈસ મળતી છે. હા, બસ
તો બધાય તમે કોમેન્ટ કરો કે આશિષ જીજુ તમારે એ ફ્રૂટ ખવાય, ફ્રૂટ તો બહુ સારું એમ, એને કોમેન્ટ કરજો. હાલો હવે હાલો આપણે સમોસા વાહ રે વાહ હાલો હાલો આ માં દીકરો બે ખાવાય માંડા જો મારે ખાવા જ છે. રોટલો બનાવતા શીખડાવે, શીખી અને ટ્રાય કરી. બોલ મને બધી રસોઈ આવડે, એવી એક પણ આઈટમ નહીં હોય જે હું ન બનાવી શકું સિવાય રોટલો. આપણે રોટલો શીખી જવાનું હોય ટૂંક સમય, આ શિયાળામાં આપણે રોટલો બનાવતા શીખી જઈશું. હું કેવું મમ્મી આવડી જાય. આપણે કેટલું નાખવાનું આ પાણી? એ તો નાખને, એ તને ઓટોમેટિક ખબર પડી જાય. મહતી તે નાખતી જા. રોટલો કોઈ દી હાથમાં લીધો નથી આપણે, પણ શું કોઈ હવે બાજરો બહુ ખાતા નથી. હા એટલે આ યુવા પેઢી કોઈ બાજરો લોટ ખાતા જ નથી, રોટલો કોઈને ગમતો નથી. તને શીખડાવી દઉં ને? શીખડાવું ને તને શીખડાવું લાડુ પછી પેલા આમાં કરે એવું મને પાછું આમાં આવડી જાય. આવડી જાય પછી આમાં હવે આજે પાણી લેવાય, પાણી લેવાનું. હા જરાક લેવાનું બસ. હવે કર જો. હા એમ ફાઇનલી ખુશી રોટલો બનાવે, જેવો બને ને એવો આપણે કોને ખવડાવશી? બાને કે આશિષ ને? આશિષ ને ખવડાવી હાલો. મારા ઉપર જ એક્સપેરિમેન્ટ કરવાના. હા પણ હું તને મારા જેવો જ તને શીખવાડી. તું જો તો ખરી ઉગા આવે આવું થયું. હા હજી કર, હજી આ મોટું કર, આમ કર કર. હવે હવે ટીપો મન આઈએ એમ જો જો આપણે કોશિશ કરી. હવે રોજ એક બાર રોટલો મારે બનાવવાનો. રોજ બનાવો એટલે તમને આવડી જશે ને? અઠવાડિયામાં આવડી જશે. થઈશું ફાઇનલી છેલ્લે. આવો જ રોટલો બન્યો, આનાથી સારો નો બન્યો. બનશે બનશે બનશે. આ જોઈ લ્યો બનશે. હજી ટીપ ને આય પણ બાર તૂટી પાછો કર. હાલો પાછો ફરીથી ટ્રાય કરો. થોડાક દી એવું લાગે પછી જો થઈ ગયો ને. હાલો આજ આપણે રોટલો જોઈ લ્યો. આવજો ખાવા મારો રોટલો. ના સરસ બનાવ્યો, જો સરસ બનાવ્યો બિચારો. બતાવ ઊંચો કર એટલે ખબર પડે. ફાઇનલી ખુશીએ બનાવી નાખ્યો એ રોટલો. જોઈ લ્યો મારો રોટલો ખાવા આવજો બધાય. તમે લખો કાચો હે કે બરોબર થયો હે? ના બરાબર જ પાઈકો, થોડો ઘણો સમથિંગ. ના પાઈકો સરસ, પણ જરાક આમ તેમ થયો, પણ ઓમ સરસ થયો. જી પહેલો જ રોટલો હે, સો બદલાઈ ગયો હે રોટલાનો, સો બદલાઈ ગયો છે. હવે એક દી આપણો નકશો આવો છે એકદમ. જોવો ગોળ એ તો પણ ધીરે ધીરે આવે. ચાલો જોવો હવે જમી લીધું અને ફ્રી થઈ ગયા છીએ.
કા મમ્મી? હા હવે ફ્રી થઈ ગયા. રાઈટ પડે એમ થયો, ક્યારે દિવસ હોય છે ખબર જ નથી પડતી. એ તો બેટા શિયાળાનો દિન એટલે ફટાફટ ભાગી જાય, આપણને ખબર ન પડે. હા શૂટ કરવા ચાલુ કર્યું હોય ખબર ન પડે ક્યારે રાત પડી જાય એમ. કા આશીષ એવું જોઈએ શિયાળામાં, હજી ખાય થોડાક નવરા ખાય ત્યાં તો રાઈટ પડી જાય, અંધારું થઈ જાય. હા તો હાલો તમારી મસ્ત મજાની બધી કોમેન્ટો વાંચી લઈ હવે. હા તો ફર્સ્ટ કોમેન્ટ છે ત્રિવેણી કાથરોટિયા, બહુ મસ્ત અડદિયા બનાવ્યા, સુરત રહું છું, નવસારીમાં રહેતી હોત ને તો આવી જાત ખાવા. તો થેન્ક યુ સો મચ, અને આવી જાવ સુરત થી આવી જાવ ખાવા. સુરત ક્યાં દૂર છે, થોડીક વાર થાય આવતા જ રહ્યો. હા તો બીજી કોમેન્ટ છે બીના કા ટ્રેડિશનલ તડકા, વાહ યુઝર જબરદસ્ત નેમ. મારા સાસુ તમારા વિડિયો રોજ જોવે છે અને તમારા સાસુ વહુની જોડી બહુ જ ગમે છે, એમનું નેમ ધર્મિષ્ઠા બેન છે, એમનું નેમ લેજો. ચોથી કોમેન્ટ છે હિરલ રૂપારેલિયા, હાય ખુશી, આ યુટ્યુબ પર મારી પ્રથમ ટિપ્પણી છે, તમારા પરિવાર માટે હું ખાસ કહેવા માંગુ છું, તમારા સાસુ એટલે કે બા શ્રેષ્ઠ માર્ગદર્શક છે અને તમે સારા શીખનાર છો. આશીષભાઈ સારા પ્રોત્સાહક છે, તમારા બ્લોગ શાનદાર હોય છે, તમે બધા મહેનતુ છો અને અમે ઈચ્છીએ છીએ કે તમને ઘણી સફળતા મળે, તમારા કામનો આનંદ માણો, હસતા રહો અને હસાવતા રહો. તો થેન્ક યુ સો મચ કે આવી સરસ મજાની કોમેન્ટ તમે લખી. બસ અમે હસાવતા રહીશું, તમે બધા હસતા રહેજો. હા તો ચાલો આજે જો આટલી જ કોમેન્ટ આપણે સો કરી, ઇનફ છે ચાર કોમેન્ટ, ધીમે ધીમે બધી સો કરી નાખશું. અને તમે લોકો એવું ન વિચારતા કે તમે લોકોએ જે પહેલા તમારું નામ આવી ગયું હોય તો પછી અમે તમારી કોમેન્ટ શો નહીં કરી, તમે રિપીટેડ તમારી કોમેન્ટ લખશો અને હારી હશે તો અમે તમારું પાછું રિપીટેડ નામ લઈશું. સાચું ને આશીષ? વ્યવહાર છે ને. હા એટલે એવું ન વિચારતા મારું એકવાર નામ આવી ગયું તો હવે મારું નામ બીજી વાર નહીં આવશે. મસ્ત કોમેન્ટ એમ ન વિચારતા કે અમારી કોમેન્ટ નહીં આવે, એમનું પણ આવશે. હા બધાનું આવશે. તો કઈ નહીં, ચાલો તમને અમારો બ્લોગ ગમે તો અમારા બ્લોગ ને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલી ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.